જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ દ્વારા કચેરીની મુલાકાત લેતા કચેરીના સબ રજિસ્ટ્રાર વિભાગમાં બિન અધિકૃત વ્યક્તિની હાજરી જોતા તેમને લાલ આંખ કરી હતી અને તપાસના આદેશ પણ આપ્યા હતા. પરંતુ મામલતદાર કચેરી ખાતે રોજની લાલ્યાવાડી બની બેઠેલ બિન અધિકૃત લોકો માટે મામલતદાર આંખ આડા કાન કેમ કરે છે એ મોટો પ્રશ્ન છે. જુઓ આ અહેવાલ. જિલ્લા કલેક્ટર પાદરાના ખંડેરાવપુરા ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. તે અગાઉ કલેક્ટરે મામલતદાર કચેરીની સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી. વિઝિટ દરમિયાન કચેરીમાં વિવિધ ઓફિસની પણ મુલાકાત લીધી હતી. તે દરમિયાન કલેક્ટર દ્વારા સબ રજિસ્ટર ઓફિસની મુલાકાત સમયે ઓફિસમાં બિન અધિકૃત યુવકો નજરે પડતા તેણે આડે હાથ લીધો હતો, જ્યારે સમગ્ર કચેરીના અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આવેલ કલેક્ટરે બિન અધિકૃત અધિકારી પર તપાસના આદેશ આપ્યા હતા. ટીમમાં પાદરાની અંદર સબ રજિસ્ટ્રમાં ઘણી શક્તિઓ જોવામાં આવી છે, તે લોકો સામે શું પગલાં ભરવામાં આવશે? મેં આજે વિઝિટ લીધી છે અને કાયદેસરની અને ગંદકીના અને જે પાણીનો વેડફાટના બહુ દ્રશ્યો જોવા મળે છે અને એકવાર એની સામે શું કાર્યવાહી એમના માટે પણ આજે ધબાસા જૂથ ગ્રામ પંચાયતે જો ઇનિશિયેટિવ લીધું છે. અમે ઈચ્છીએ છીએ કે બીજા પણ ગામોમાં એવું ઇનિશિયેટિવ લેવામાં આવે. ખાસ કરીને મામલતદાર કચેરીમાં પણ આવી શક્તિઓ જોવા મળે છે, તેને આમાં કોઈ પગલાં અમે કાયદેસરની કાર્યવાહી. ઓકે, થેન્ક યુ. જ્યારે મામલતદાર કચેરીમાં આ પ્રકારની લાલ્યાવાડી તો રોજબરોજ ચાલતી જ હોય છે, પરંતુ આવી રીતે બિન અધિકૃત લોકો જો કચેરીમાં બેસી રહે અને મામલતદાર શ્રીના આંખ આડા કાન હોય તો આવા લોકો પર કાર્યવાહી ક્યારે થશે તે જોવું રહ્યું. હમણાં જ કલેક્ટર મેડમે પણ કીધું છે કે બિન અધિકૃત લોકો છે કે જેઓ વચેટિયાનું કામ કરે છે અને લોકોને જે વધારે પડતા ગેરમાર્ગે દોરે છે એવા લોકોને મેડમ શ્રી ભાઈ કીધું છે કે એવા લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં. પાણી જે પાણીનો વેડફાટ અને ગંદકી અહીંયા આગળ જોવા મળી હતી તે પણ સ્વચ્છતાની વાત કરી દીધી છે. આમ સ્વચ્છતાની વાત છે, પણ ખરેખર આમ જોવા જઈએ તો ત્યાં અંદર બેસીએ જેવો એન્ટર થઈએ છે તો દુર્ગંધની વાસ પણ આવતી હોય છે, દુર્ગંધ મારે છે, એવી પરિસ્થિતિ પણ ત્યાં છે. પાણીનો પણ વેડફાટ થઈ રહ્યો છે. જ્યારે આપણે જોઈએ તાલુકાની અંદર ખૂબ જ વિકટ પરિસ્થિતિ પાણીની છે, તો એવા સમયની અંદર પાણીનો વેડફાટ કરવો એ યોગ્ય નથી. અત્યારે આટલી સારી યોજનાઓ ચાલી છે. આજે આ ખંડેરાવપુરામાં જે યોજના હતી એ પણ એક પાણીને લગતી જ હતી કે ભાઈ પાણી જે નીકળે છે વેસ્ટ પાણી એને રિસાયકલિંગ કરીને ખેતરોમાં વાપરવાનું આ જે પ્રોજેક્ટ એ કર્યો છે, ખૂબ સુંદર પ્રોજેક્ટ છે. મેડમને પણ રજૂઆત કરી છે આવી રીતે ભવિષ્યની અંદર પણ વરસાદી પાણી જે વહી જાય છે એને ખેતરમાં ની આ છેડા ઉપર એવું કંઈક વેલ બનાવીને કે ખેતરનું પાણી ખેતરમાં ઉતરી જાય અને જે ગામનું પાણી છે જે નદીઓમાં અને નાળી નાળામાં વહી જાય છે તેને ત્યાં રોકીને જમીનમાં ઉતારવામાં આવે એ રીતનું કાર્ય કરવામાં આવે.